સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ખુલ્લેમ પ્રતિબંધિત પ્લાસ્ટિકના પાણીના પાઉચનું વેચાણ તંત્રની મિલીભગત કે રહેમ દ્રષ્ટિ આમ પણ ગુજરાતમાં જે તે પણ વસ્તુ પર પ્રતિબંધ છે તેનું સૌથી વધારે વેચાણ થતું જોવા મળી રહ્યું છે ખાનગીમાં અને ખુલ્લેમ સરકારે પ્લાસ્ટિક પર લાદેલા પ્રતિબંધ હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ખુલ્લામ હજુ પણ પાણીના પાઉચનું તેમજ પ્લાસ્ટિકના જબલાઓનું વેચાણ થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં પ્લાસ્ટિકના ચાના કપ તેમજ થેલી જબલા તેમજ પાણીના પાઉચના પ્લાસ્ટિક પર આકરો પ્રતિબંધ હોવા છતાં ધ્રાંગધ્રામાં બેધડક પ્લાસ્ટિક વેચાણ ચાલી રહ્યું છે ધ્રાંગધ્રામાં જ નહીં સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે આવા કેટલાક પાણીના કારખાનાઓ ગેરરીતિ ચાલિકની રીતે ચાલુ રાખે છે કેટલાક કારખાના છે તે શું સરકારને તેનો ખ્યાલ જ નથી અને જો ખ્યાલ હોય તો તેની પર એક્શન કેમ લેવાતી નથી કે પછી નગરપાલિકાની રહેમ દ્રષ્ટિથી જ પ્લાસ્ટિકના પાઉચ પીવાના પાણીના પાઉચનું વેચાણ તેમજ પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ થઈ રહ્યું છે પ્લાસ્ટિકના થેલીઓના વેચાણથી માણસોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પ્રાણીઓ સાથે સૌથી વધારે પ્લાસ્ટિક ખાવાથી ગાયોના પણ મોત નીપજતા હોય છે ત્યારે રસ્તા ઉપર ખુલ્લામ પ્લાસ્ટિક કૂડી પશુઓના પણ સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આવું ને આવું ગુજરાતમાં ચાલ્યું છે ચાલતું રહેશે યથાસ્થિતિમાં જ જોવા મળી રહ્યું છે ત્યારે શું નગરપાલિકા એક્શન મોડમાં આવી અને કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું